નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થલાઇન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે બાળકોની સર્જરી શસ્ત્રક્રિયા, જેમાં આપણે માર્ગદર્શન મેળવીશું અમરદીપ મલ્ટી સ્પેશિયાલિટી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના નવજાત શિશુ તથા બાળકોના નિષ્ણાંત ડોક્ટર અમર શાહ પાસેથી, જેઓ ગુજરાતમાં બાળ સર્જરીમાં FRCS ડિગ્રી ધરાવનારા પ્રથમ અને એકમાત્ર ડોક્ટર છે. અમરભાઈ, આપનું વીટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે બાળકોની સર્જરી એટલે શું? બાળકનો જન્મ કોઈ પણ કુટુંબ માટે એક બહુ જ સુખદ ઘટના હોય છે, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકના જન્મ પછી મા બાપને એ રીતનું ખબર પડતી હોય કે ભાઈ બાળકમાં કોઈ ખોડ છે, જન્મજાત કોઈ ખોડ ખાપણ છે, અને તેઓ ખૂબ જ નાસીપાસ થઈ જતા હોય છે. હવે આના માટે જ બાળ સર્જરી નામની એક આખી સેપરેટ સ્પેશિયાલિટીનો વિકાસ આજથી લગભગ 60 વર્ષ પહેલા થયો હતો. અને આ સ્પેશિયાલિટી એવી છે કે જે ફક્ત બાળકોની જ, એટલે કે એક દિવસથી લઈને 18 વર્ષની ઉંમર સુધીના બાળકોની જ કોઈ પણ પ્રકારની સર્જરીની સ્પેશિયલાઇઝેશન હોય છે. એટલે આ બાળ સર્જરીમાં MS જનરલ સર્જરી કર્યા પછી બીજા 3 વર્ષની ઇન્ટેન્સિવ ટ્રેનિંગ ફક્ત બાળકોની સર્જરીમાં જ આપવામાં આવતી હોય છે, અને ત્યાર પછીથી MCH નામની સુપર સ્પેશિયાલિટી ડિગ્રી થી તમે બાળ સર્જરી કરી શકો. અને જે બાળકોની સર્જરી છે તેની માટે કોઈ સ્પેસિફાઈ ઉંમર કે વજન એવી કઈ જરૂરિયાત ખરી? ના, એ એક તદ્દન વર્ષોથી ચાલ્યો આવતો ભ્રમ છે કે ભાઈ મારું બાળક આટલા વર્ષનું કે આટલી ઉંમરનું કે આટલા વજનનું હોય પછી જ ઓપરેશન થઈ શકે. ઘણીવાર નાના બાળકો માટે જ્યારે ઓપરેશનની જરૂર હોય અને અમે મા બાપને કહેતા હોઈએ છીએ કે ભાઈ બાળકને ઓપરેશન કરવું પડશે, ત્યારે પહેલો સવાલ માતા પિતાનો અથવા તો એના દાદા દાદીનો હોય કે સાહેબ આટલી નાની ઉંમરમાં ઓપરેશન, મારું છોકરું તો હજુ આટલું નાનું છે, આટલા જ કિલોનું બાળક છે. પણ વજન અને ઉંમર એ બંને કોઈ જ ક્રાઇટેરિયા હવેના જમાનામાં નથી રહ્યો. આજની જે હવે આધુનિક સગવડતાઓ અને સાધનો હોય છે એ આવ્યા પછી તો બાળ સર્જરી પહેલા કરતા ઘણી જ સેફ થઈ ગઈ છે. જી, અને બાળકોમાં હરનિયા થાય ખરા, અને જો થાય તો તેનો ઈલાજ શું હોય? બાળકોમાં હરનિયા એટલે કે સારંગાંઠ એક ખૂબ જ સામાન્ય રીતે જોવામાં આવતી બીમારી છે. લગભગ 801 બાળકને સારંગાંઠ જોવા મળતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પુરુષ બાળકોમાં નહીં પરંતુ બાળકીઓમાં પણ સારંગાંઠ એટલે કે હરનિયા જોવા મળતા હોય છે. હરનિયાનું સૌથી કારણ હરનિયાનું એ હોય છે કે બાળક જ્યારે માના ઘરમાં આકાર લેતું હોય ત્યારે તેની વૃષણની ગોળીઓ પેટની અંદર વિકસતી હોય છે, અને ત્યારબાદ આ ગોળીઓ પેટના માર્ગેથી વૃષણ કોથળીમાં આવીને નીચે પડતી હોય છે. હવે આ રસ્તો સામાન્ય રીતે બંધ થઈ જતો હોય છે, પરંતુ જે બાળકોમાં એ રસ્તો ખુલ્લો રહી જતો હોય છે કુદરતી ખોડ ખાપણના કારણે જ, તો તેમાંથી આંતરડા બહાર આવી અને ગાંઠ કરતા હોય છે, જેને આપણે નોર્મલી સારંગાંઠ કહેતા હોઈએ છીએ. જી, અને તે થાય તો તેના માટે શું કરી શકાય? સારંગાંઠ માટે તો ઘણા બધા લોક ઉપચારો જગ જાહેર છે અને વર્ષોથી ચાલે આવે છે, જેમ કે કાન વિંધાવો અને પટ્ટો બાંધવો વગેરે વગેરે, પરંતુ તે કોઈ જ વસ્તુથી સારંગાંઠ મટતી નથી. સારંગાંઠનો એક જ ઈલાજ છે અને તે છે ઓપરેશન. ઓપરેશન ખૂબ જ સરળ અને સેફ છે, 10 કે 15 મિનિટનું જ ઓપરેશન હોય છે. અને મોટાઓમાં જે સારંગાંઠ થાય એ પેટની દિવાલના સ્નાયુઓ વીક હોય એના કારણે થતા હોય છે. આથી વિપરીત બાળકોમાં જે મેં કીધું એ પ્રમાણે સારંગાંઠ થવાનું કારણ કુદરતી હોય છે. એટલે સારંગાંઠની શસ્ત્રક્રિયામાં કોઈ પણ પ્રકારની જાળી કે એવું કશું મૂકવાનું નથી હોતું. બાળકને સવારે અમે હોસ્પિટલમાં દાખલ કરી, બપોરે ઓપરેશન કરીને સાંજ સુધી તો ઘરે હસતું રમતું છોકરું રજા પણ આપી દેતા હોઈએ. જી, અને જેમ આપણે વાત કરી એમ વૃષણની બે કોથળીમાં જે બે ગોળીમાંથી એક ગોળી ઓછી હોય તો તેના માટે શું કરી શકાય? હા, આ પણ મુગ્ધામેન એક ખૂબ જ અગત્યનો સવાલ તમે પૂછ્યો કે બાળક જ્યારે જન્મ લે ત્યારે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અચૂકપણે ગાયનેકોલોજીસ્ટના ત્યાં આવતા હોય છે, અને ઘણા ગાયનેકોલોજીસ્ટ બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવતા પણ હોય છે, જેથી કરીને બાળકની કોઈ જન્મજાત એવી ખોડખા પણ હોય તો તે લોકો તેને જોઈ શકે અને એ પ્રમાણે યોગ્ય સલાહ આપી શકે. હવે ઘણીવાર વૃષણની બે કોથળીઓ પુરુષ બાળકમાં હોવી એ ખૂબ જ જરૂરી છે, અને આ વસ્તુ ઘણીવાર બહુ મિસ થઈ જતી હોય છે. ઘણીવાર ઉતાવળના કારણે અથવા તો અજ્ઞાનતાના કારણે આ વસ્તુ જોવાનું રહી જતું હોય છે, અને પછી અચૂકપણે બાળકની માતા અથવા તો બાળકની દાદી કે નાની એને નવડાવતી વખતે
ધ્યાન આપે કે ભાઈ આ બે ગોળીમાંથી એક જ ગોળી કેમ છે, અને ત્યારે કુટુંબમાં પછી એક ભયનું વાતાવરણ સર્જાય છે કે ભાઈ આ કંઈક મોટો પ્રોબ્લેમ છે. વૃષણની બંને ગોળીઓ વૃષણ કોથળીમાં જન્મના સમયે જ હોવી જોઈએ. જો આ વસ્તુ ના હોય તો તેને સામાન્ય રીતે અનડિસેન્ડેડ ટેસ્ટિસ કહીએ છીએ. હવે વૃષણની ગોળી કોથળીમાં આવવાની પ્રક્રિયા નોર્મલી એક વર્ષની ઉંમર સુધી ચાલતી હોય છે. એટલે ઘણીવાર બાળક જ્યારે જન્મ પછી તરત અમારી પાસે આવતું હોય, અથવા તો એક બે મહિના પછી આવતું હોય, અને મા બાપ કે ભાઈ વૃષણમાં ગોળી નથી હોતી, તો સામાન્ય સલાહ અમે એ જ આપતા હોઈએ છીએ કે ભાઈ 6 મહિના સુધી કે 8 મહિના સુધી આપણે રાહ જોઈએ, જેથી કરીને વૃષણની ગોળી એની મેતે નીચે આવી જાય. પરંતુ જો 6 કે 8 મહિના પછી પણ ગોળી નીચે ના આવી હોય તો વધુ રાહ જોવામાં ગોળીને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. એટલે જ વૃષણની ગોળી ના આ તો 2 વર્ષમાં કે 5 વર્ષમાં કે 10 વર્ષમાં એની મેતી નીચે આવી જશે તેમ માની અને બેઠા રહેવું એ તદ્દન ખોટું છે. કારણ કે પેટની ગરમીથી વૃષણની ગોળી ધીમે ધીમે ખરાબ થતી જાય, અને તેના કોન્સિક્વન્સીસ કે તેના આફ્ટર ઇફેક્ટ્સ એ બાળકને તેના લગ્ન જીવન પછી ખબર પડતી. જી, આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, સવાલ જણાવશો આપનો. મેડમ, એકચ્યુઅલી મારા બાળક છે, એને જમવાનું જયારે નથી મળતું ત્યારે એને પેટમાં બહુ દુખે છે. જી. અને એને જમવાનું જયારે આપણે આપી દઈએ છીએ તો એને કઈ રહેતું નથી, એને સારું થઈ જાય છે. સવારના પોર માં જયારે ઉઠે છે, રાતનું જમવાનું એને હજમ થઈ જાય છે, એટલે સવારના પોર માં ઉઠે છે તો એનું પેટ ખાલી થઈ જાય છે, એટલે બહુ દુખે છે, એને રાડું દેતો હોય છે. પછી આપણે એને જમવાનું આપી દઈએ તો એને સારું થઈ જાય છે. હવે આ જે બીમારી, આ જે તમે પ્રક્રિયા વર્ણવી તે એક બહુ નોર્મલ ફિનોમિનલ છે, અને કોઈ મારી દ્રષ્ટિએ રોગ ના કહેવો જોઈએ. બાળક જ્યારે ભૂખ્યું થાય ત્યારે પોતે એક્સપ્રેસ કરે છે કે ભાઈ મને ખાવું છે, મારે જમવું છે. હવે ઘણીવાર બાળક એ ભૂખને એક્સપ્રેસ ના કરી શકતું હોય તમારી આગળ, અને ઘણીવાર એમ કે ભાઈ મને પેટમાં દુખે છે. હવે તમે જ્યારે બાળકને જમવાનું આપી દો છો અને એનો પેટનો દુખાવો મટી જતો હોય છે, એની મેતે જ એ વસ્તુ એ બતાવે છે કે ભાઈ એને કોઈ બીમારી નથી. તમે જે રાત્રે બાળક ઊંઘીને ઉઠે અને પછી જે પેટમાં દુખાવાનું કહો છો, ઘણીવાર શું થતું હોય કે ખાલી પેટે પેટમાં એસિડનો થોડો ઘણો ભરાવો થતો હોય, કારણ કે હોજરીમાં નોર્મલી એસિડ બનતું જ હોય છે. હવે ઘણીવાર એ એસિડ બનવાના કારણે થોડીક બળતરાને એવું થતું હોય, તેને બાળક ઘણીવાર ઇન્ટરપ્રિટ કરતું હોય કે મને પેટમાં દુખતું હોય છે, પણ આને કોઈ બીમારી કે રોગ તરીકે મારી દ્રષ્ટિએ લેવું ના જોઈએ. જી, પેશાબમાં પરુ થવાના કયા કારણો હોઈ શકે અને તેમાં કયા કારણોસર ઓપરેશનની જરૂર પડી શકે? પેશાબમાં પરુ થવું તે એક બહુ જ સામાન્ય ઘટના છે, અને તેને બહુ જ સામાન્ય રીતે લેવામાં આવે છે કે જે તદ્દન ખોટું છે. બાળકને પેશાબમાં પરુ થવું તે એક ગંભીર ઘટના છે, અને તેની યોગ્ય તપાસ અને સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. બાળક જ્યારે 2 વર્ષની ઉંમરથી નાનું હોય અને જ્યારે તેને પ્રથમવાર પેશાબમાં પરુ થતું હોય, તો તેને ખૂબ જ સાવચેતીથી તેની તપાસ કરી અને એક સોનોગ્રાફી તો એટલીસ્ટ કરાવવી જ જોઈએ, જેથી કરીને ખબર પડે કે કિડનીમાંથી અને જે પેશાબ બનીને પેશાબની કોથળીમાં આવે છે તેના રસ્તામાં કોઈ અવરોધ છે. કિડનીમાં ઘણીવાર નાની નાની પથરીઓ હોય છે, અને ઘણીવાર કિડનીમાંથી પેશાબની કોથળીમાં આવ્યા પછી પાછો જતો હોય કિડની તરફ, તો પણ પેશાબમાં વારે ઘડીએ ઇન્ફેક્શન થયા કરતું હોય છે. બીજું એક સામાન્ય કારણ એ હોય છે કે જે પુરુષ બાળકમાં જે પેશાબની ચામડી હોય છે તે ઘણીવાર ખૂબ જ ટાઈટ હોય છે, અને પેશાબની ચામડી ચઢી શકતી હોતી નથી. આના કારણે પણ બાળકને વારે ઘડીએ પેશાબની ચામડીનું અને પેશાબમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ હોય છે. આ બધી જે બીમારીઓ છે તેની યોગ્ય પ્રમાણે તપાસ કરાયા પછી તેના માટેની સારવાર માટે આપણે આગળ વધવું જોઈએ. પણ સૌથી પ્રથમ તબક્કામાં તો તમારે એક પેશાબની યોગ્ય લેબોરેટરીમાં તપાસ અને એક સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. જી, આપણે આગળ પણ આ વિશે ચર્ચા યથાવત રાખીશું, પરંતુ દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. મમ્મી કહે છે ફૂલ 1 મિનિટ તક હાથ ધોને છે, નહીં તો કીટાણુ નહીં જાતે. ધોતે જાઓ. બંટી, તેરા સાબુન સ્લો હે ક્યા? લાઇફબોય એન્ડ વોશ 10 સેકન્ડ. સાધારણ સાબુન જહાં 1 મિનિટ લેતા હૈ, લાઇફબોય લિક્વિડ હેન્ડ વોશ દે 99.9% કીટાણુઓ સે સુરક્ષા સિર્ફ 10 સેકન્ડ મેં. પાછી પિયર જાત,
તો માં બાપ ની ઇજ્જત જાત, ને સાસરા માં રહે તો મારો જીવ જાત. ખબર નહીં ક્યાંથી મનમાં 181 નંબર યાદ આવ્યો. બાથરૂમમાં જઈને ફોન કર્યો, ગાડી આવી મને લઈ ગઈ 10 જ મિનિટમાં. 181 અભયમ હેલ્પલાઇન, મહિલાઓને સુરક્ષા, માર્ગદર્શન અને સહાય હાથોહાથ. આખરે એક મહિલાના સન્માનની સુરક્ષા એક મહિલાની જ તો જવાબદારી છે. આપણી સુરક્ષા આપણી સરકાર. ગતિશીલ ગુજરાત. ગતિશીલ ગુજરાત. અંતરોને તોડી નાખો. ક્લોઝઅપમાં છે એન્ટી જર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન અને મેળવો સફેદ સ્મિથ તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પડો. હમને કુછ ફ્રેન્ડ્સ કો એક સરપ્રાઈઝ બ્યુટી ટ્રીટમેન્ટ ટ્રાય કરને કો કહા. બહોત ક્રીમી હૈ, મેરી ચીક્સ બહોત સોફ્ટ ફીલ કર રહા હૈ. તો આખિર હમને ક્યા યુઝ કિયા? सिर्फ डव और पानी है. डव में है 1/4 मॉइस्चराइजिंग क्रीम जो दे सॉफ्ट ग्लोइंग त्वचा रोजाना. अब पार्लर जाने की जरूरत नहीं है. डव, पार्लर जैसा ग्लो रोजाना. Tresemme, the official hair sponsor of Mercedes-Benz Fashion Week. Jene duniyana professional hairstylists use kare chhe. Have tamne marshe professional salon jeva smoother, straighter vaal tamari fingertips par. Karan ke Tresemme shampoo ane conditioner sathe ek professional hair straightener free. Kitli beautiful, huh? College player hashe. હવે 4 125 ગ્રામ સંતુર સોપ્સ ની સાથે મેળવો 35 રૂપિયા નું સંતુર બોડી લોશન એકદમ મફત. જલ્દી કરો. વિરામ બાદ હેલ્થલાઇનમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બાળકોની સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા વિશે. આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો, નમસ્કાર. જી નમસ્કાર, સવાલ જણાવશો આપનો? હા, અમારે એક બાળકો છે જે એની ઉંમર 8 વર્ષની છે. જી. તો એને હાઇડ્રોસિલ થયેલું છે. જી. મારે જાણવું છે કે હાઇડ્રોસિલ થવાનું કારણ શું, તેને આપણે દવાથી મટાડી શકાય, શસ્ત્રક્રિયા ફરજિયાત છે હાઇડ્રોસિલ કે વધરાવડ થવાનું કારણ છે કે જે ગોળી માના પેટમાં બાળક હોય ત્યારે પેટની અંદર બનીને નીચે વૃષણની કોથળીમાં આવેલી હોય. હવે તે રસ્તો જો મોટો હોય તો પેટની અંદરના આંતરડા એમાંથી બહાર આવે અને જેને આપણે સારંગાંઠ કહીએ છીએ. જ્યારે આ રસ્તો નાનો હોય તો પેટની અંદરના આંતરડાના બદલે આંતરડાની આજુબાજુનું પાણી આવીને ગોળીની આજુબાજુ ભેગું થાય, જેને આપણે વધરાવળ કહીએ છીએ. હવે વધરાવળ સામાન્ય રીતે 1 વર્ષની ઉંમર સુધી તેની મેટે મટી જવું જોઈએ. પણ તમે જેમ કીધું એ પ્રમાણે તમારા બાળકની ઉંમર હવે 8 વર્ષની થઈ ગઈ છે, તેથી વધરાવળ તેની મેટે મટવાની કોઈ શક્યતા છે નહીં અને તેના માટે ઓપરેશન જ કરવું હિતાવહ છે. વધરાવળ થી શું થાય કે આંતરડાની આજુબાજુનું ગરમ પાણી ભેગું થઈ અને એ ગોળીને ધીમે 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 નુકસાન કરતું હોય છે. અને આ ઓપરેશન એક જ દિવસનું કામ છે. સવારે બાળકને દાખલ કરી બપોરે ઓપરેશન કરીને સાંજ સુધી તો રજા પણ આપી દેવાય છે. જી, વધુ એક કોલર જોડાઈ ગયા છે, તેની સાથે વાત કરી. હેલો, હેલો, હેલો. હા જી, સવાલ જણાવશો આપનો? સર, મારું બાળક છે 2 વર્ષનું. જી. એને માથામાં અને કપાળમાં વારંવાર ગુમરા થાય છે. જી. અને એના માટે અમે 2-3 વાર દવા કરાવી છે, પણ પાછું દવા કરાવી એટલે હજી ચાલુ રહે, મટી જાય અને ફરી પાછું થાય. જી. હવે આ આ સામાન્ય રીતે મારી દ્રષ્ટિએ ચામડીના રોગના વિશેષજ્ઞને તમારે બતાવવું જોઈએ. પણ મારા સામાન્ય જ્ઞાન પ્રમાણે હું તમને કહું તો 2-3 વસ્તુ કરી શકાય કે ભાઈ, એક તો બાળકનો સાબુ તમે બદલી અને કોઈ પણ નોર્મલ સાબુ કરો. જે ઘણીવાર અમુક બેબી સોપ્સ ને બેબી ઓઇલના રિએક્શનો બાળકના માથા ઉપર આવતા હોય છે, તેનાથી પણ ઘણા બાળકોને આ રીતની એલર્જી જોવા મળતી હોય છે.
અને બીજી એક વસ્તુ એ થઈ શકે કે બાળકને જે તમે તેલ નાખો છો તે તેલ નાખવાની પ્રક્રિયા થોડીક ઓછી કરી નાખો, જેમ કે અઠવાડિયે કે 15 દિવસે એકવાર તેલ નાખો, વાળ થોડા કોરા રહેવા દો અને સાફ સફાઈનું થોડું ધ્યાન રાખો. પણ આ વસ્તુ જો ચાલુ રહે તો પછી તમારે ચામડીના કોઈ વિશેષજ્ઞનો અભિપ્રાય લેવો જરૂરી છે. જી, એ પૂછવા માંગીશ કે મોટો ડૂટો એ શું છે? મોટો ડૂટો એટલે સામાન્ય રીતે બાળક જ્યારે જન્મે પછી જે નાળ તેના પેટની દિવાલ સાથે જોડાતી હોય છે ત્યાં ડૂટી આકાર લેતી હોય છે. હવે આ એક એટલા માટે અગત્યની જગ્યા છે કે માના પેટમાં બાળક હોય ત્યારે આંતરડા બધા ડૂટીના ભાગેથી જ બહાર ગર્ભમાં રહેતા હોય છે અને પછી ધીમે ધીમે જે પેટની દિવાલ આકાર લે ત્યારે તે બધા આંતરડા પાછા ડૂટીના દ્વારેથી પેટની અંદર જતા રહેતા હોય છે. હવે આ એક પોટેન્શિયલ વીક સ્પોટ છે પેટની દિવાલમાં, અને એ ઘણીવાર વીક રહેવાથી બાળક જ્યારે ઉધરસ કરે ત્યારે આંતરડા બહાર આવીને મોટો ડૂટો કરતા હોય છે. મોટા ડૂટા વિશે ઘણા મા બાપને ઘણી જ ખૂબ જ ચિંતા રહેતી હોય છે, પણ 2 વર્ષની ઉંમર સુધી મોટા ડૂટા માટે ઓપરેશન કરવાની જરૂર નથી હોતી. જો 2 વર્ષની ઉંમર પછી પણ આ વસ્તુ રહેતી હોય તો પછી તેના માટે શસ્ત્રક્રિયાની જરૂર છે. પણ સામાન્ય રીતે સિક્કા લોકો બાંધતા હોય છે, પટ્ટા બાંધતા હોય છે મોટા ડૂટા ઉપર, એમ કલ્પના કરીને કે ભાઈ આનાથી આ વસ્તુ મટી જશે, તો તે માન્યતા પણ ખોટી છે. એને એમનું એમ જ રહેવા દો. બાળક જ્યારે ઉધરસ કરશે કે રડશે ત્યારે એ ફૂલશે, પણ જ્યારે શાંત થઈ જશે ત્યારે એની મેતે બેસી જશે. જી, આપણે સાથે એક કોલર જોડાઈ ગયા છે મહેસાણાથી. હેલો. હા રે. હા, સવાલ જણાવશો આપનો? આપણે ભાઈ બાબુ છે. જી. આપણે બાબુ છે, એને પેશાબ નથી, પેશાબ થતો નથી. જી. અને નીચે પેશાબની કોઠીના નીચે જે કાણું છે ત્યાંથી પેશાબ થાય. જી. બાળકની ઉંમર શું છે? અત્યારે લગભગ 1.5 વર્ષનું. બરાબર. હવે તમે જે પ્રોબ્લેમ વર્ણવ્યો એને ટેકનિકલ શબ્દોમાં હાઇપોસ્પેડિયસ કહેવાય છે, કે જે પેશાબની કોથળીમાંથી જે પેશાબની નળી હોય જે ઇન્દ્રિયમાં ખુલે તે રસ્તો અવિકસિત રહી ગયો છે, અને તેથી જે ઇન્દ્રિયની ઉપર આવીને જે પેશાબની નળી ખુલવી જોઈએ તેથી વિપરીત એ ઇન્દ્રિયની નીચેના કોઈ પણ ભાગમાં ખુલે છે. આ બીમારીને હાઇપોસ્પેડિયસ કહેવામાં આવે છે અને તેના માટે શસ્ત્રક્રિયા જરૂરી છે. આગળ જતા આ બાળકોમાં કોઈ પણ પ્રકારની તેમના લગ્ન જીવનમાં અથવા તેમને બાળકો થવામાં ખોડખાપણ રહેતી નથી હોતી, પરંતુ તેના માટે શસ્ત્રક્રિયા કરવી જરૂરી છે. જી, હાલ આ ચર્ચાને યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. અરે છોટી બંટી, તેરા ભી સાબુન સ્લો હે ક્યા? લાઇફ બોય સુપર ફાસ્ટ હેન્ડ વોશ કા છોટા પેક સિર્ફ 25 રૂપે. વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો લક્ષમાં. લક્ષ સેન્ટેડ ગોલ્ડ ઓફર જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્ષ ની અંદર, બસ થોડો જ લક્ષ. સોચ મે ઉજાલા લાય. દરેકના ચહેરા પર એક ખાસ ગ્લો, કારણ કે ડવ છે હવે ફક્ત 24 રૂપિયામાં.
વિરામ બાદ ફરી એકવાર હેલ્થલાઇનમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બાળકોની શસ્ત્રક્રિયા વિશે, અને આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર અમર શાહ. અને આજે એક કોલર વધુ જોડાઈ ગયા છે, તેની સાથે વાત કરીએ. હલો. હલો. હા જી, જણાવશો આપનો સવાલ. હા, મારો બાળક છે 2 મહિનાનો. જી. એ એની માતાનું ધાવણ લેતો નથી, એના માટે મારો વાત કરું છું સાથે. જી. હવે આ એક બહુ કોમન સવાલ હોય છે જે દરેક દર્દીના મા બાપ પૂછતા હોય છે કે ભાઈ બાળક ધાવણ નથી લેતું, તો બાળક કઈ રીતે પોષણ કઈ રીતે લે છે? તમે ઉપરનું દૂધ આપો છો? ડોક્ટરે લખી આપી છે. હવે ઘણીવાર એવું થતું હોય છે કે બાળક અને માતા બંનેના માટે આ જે પ્રક્રિયા છે એ નવી હોય છે. જે પ્રથમ બનેલી માતાઓ માટે ઘણીવાર ધાવણ બાળકને આપવું તે પણ એક એક્સપિરિયન્સથી જ એ વસ્તુ ધીમે ધીમે કેળવાતી હોય છે. એટલે શરૂઆતના દિવસોમાં કે શરૂઆતના મહિનામાં ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ બાળક માતાને બાળકને ધાવણ આપવું ફાવે નહીં. ઘણીવાર બ્રેસ્ટને લગતા અમુક ઇશ્યુઝ હોય છે કે જેથી કરીને બાળક ધાવણ ના લેતું હોય. મારી સ્પેશિયાલિટીને અનુલક્ષીને જોઈએ તો બાળકને ઘણીવાર તાળવું ફાટેલું હોય તો બાળક ધાવણ ખેંચી ના શકતું હોય, તે એક કારણ છે કે જેથી કરીને બાળક ધાવણ ના લેતું હોય. બાકી તો મારી સલાહ પ્રમાણે તમે તમારા જે બાળકોના ડોક્ટર હોય તેમને બાળક બતાવી અને તેમની સલાહ પ્રમાણે આગળ કાર્યવાહી કરો. જી, હું પૂછવા માંગીશ કે બાળકોમાં લેપ્રોસ્કોપી સર્જરી છે એ શક્ય છે કરી? હા, જરૂર. લેપ્રોસ્કોપિક સર્જરી શરૂઆતમાં ગાયનેકોલોજિસ્ટે આનું સૌ પ્રથમ આવિષ્કાર કહીએ, ગાયનેકોલોજીસ્ટ સૌ પ્રથમ લેપ્રોસ્કોપિક સર્જરીની શરૂઆત કરનારા ડોક્ટરોમાં હતા, અને ત્યારબાદ પછી જનરલ સર્જન્સ કે જે મોટાના સર્જનો હોય છે તે લોકોએ લેપ્રોસ્કોપીની શરૂઆત કરી. બાળકોમાં લેપ્રોસ્કોપિક સર્જરી લગભગ 20-એક વર્ષથી શરૂ થઈ છે, અને આ સર્જરી બાળકોમાં લેટ શરૂ થવાનું કારણ એ જ કે અમે લોકો જે સાધનો વાપરીએ છીએ તે 2 મિલીમીટર, 3 મિલીમીટર અને 5 મિલીમીટરના સાધનો હોય છે, જેથી કરીને જેનાથી બાળકોમાં લેપ્રોસ્કોપી થઈ શકતી હોય છે. હવે આજના જમાનામાં તો બાળકોની ઘણી બધી ઓલમોસ્ટ 50-60% શસ્ત્રક્રિયા લેપ્રોસ્કોપી દ્વારા થઈ શકે છે. જી, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે જામનગરથી. હલો. હલો. હા જી જી, સવાલ જણાવશો આપનો? મારા બાબાને ચામડી ચડતી નથી ઉપર. જી. ચામડી ગુપ્ત અંગ ઉપર ચડતી નથી. આપના બાળકની ઉંમર શું છે? 10 વર્ષ. 10 વર્ષ. 10 વર્ષ. અચ્છા. હા, તો આ બાળકને આને ટેકનિકલ શબ્દોમાં ફાઇમોસિસ કહેવાય, કે જેમાં ઇન્દ્રિય ઉપરની ચામડી ઇન્દ્રિય ઉપર ચડતી ના હોય. મેં જેમ પહેલા જણાવ્યું એ પ્રમાણે પેશાબમાં પરું થવાનું આ એક મહત્વપૂર્ણ કારણ હોય છે, અને સામાન્ય રીતે જો આ તકલીફ હોય તો પછી સુન્નતનું ઓપરેશન કરાવી લેવું જરૂરી હોય છે. જી, આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે ભુજથી. હલો. હલો. હા જી, જણાવશો આપનો સવાલ. જી મેડમ, મારો ભત્રીજો છે, એ 2 મહિનાનો છે. જી. અને એની જે ઘોટીઓનો ભાગ છે એ જન્મથી જ મોટો છે, અંદર પાણી ભરેલું એવું લાગે છે, અને 2 મહિના પછી પણ જોઈએ એટલી સાઈઝ વધુ જ છે, ઓછી નથી થઈ, રેગ્યુલર નથી થઈ. જી જી, જાણીએ. હવે મેં જેમ પહેલા જણાવ્યું એ તે પ્રમાણે તમારા જે ભત્રીજાનો પ્રોબ્લેમ છે તેને હાઇડ્રોસીલ અથવા તો વધરાવળ કહી શકાય. હવે વધરાવળ થવાનું કારણ તો મેં ઓલરેડી શોમાં પહેલા બ્રેક પહેલા જણાવી જ દીધું છે. સામાન્ય રીતે વધરાવળ માટે 1 વર્ષની ઉંમર સુધી કશું જ શસ્ત્રક્રિયા કરવાની જરૂર હોતી નથી, પણ તમારે તમારા બાળ દર્દના જે ડોક્ટરને તમે જે રેગ્યુલરલી બતાવો છો, જે તમારા પીડિયાટ્રિશિયનને, તેમને બતાવીને એ વસ્તુ એક કન્ફર્મ કરાવવાની કે ભાઈ તમારા ભત્રીજાને સારણ ગાંઠતો નથી ને. જો ફક્ત વધરાવળ જ હોય તો તેને 1 વર્ષની ઉંમર સુધી રાહ જોવામાં કોઈ નુકસાન થવાનું નથી, પણ જો સારંગાંઠ હશે તો તેના માટે ઓપરેશન વહેલું કરાવવું જરૂરી છે. 1 વર્ષની ઉંમર પછી પણ જો વધરાવળ હોય તો પછી તેના માટે શસ્ત્રક્રિયા જરૂરી છે. જી, આપણી સાથે રાજકોટથી કોલર જોડાઈ ગયા છે. હલો. રાજકોટથી તેજસભાઈ બોલું છું. જી. હલો. હા જી, જણાવો તેજસભાઈ આપનો સવાલ. છોકરો 9 વર્ષનો મારો દીકરો છે. જી. જીભમાં અમુક શબ્દ જે બોલે છે એમાં છેક તો થોડું બોલે છે. જી. હવે
હા તેજસ્વી, તમે જે વસ્તુ જણાવી એમાં બે બે પ્રોબ્લેમ હોઈ શકે કે એક જન્મજાત જીભ નીચે તાર હોય જેને અમે ટંગ ટાઈ કહીએ છીએ, જેથી જીભ તાળવાના નીચેના ભાગ સાથે જોડાયેલી હોય, અને જીભ જે નોર્મલ આપણે વાત કરતા હોય ત્યારે જે જીભનો અમુક વણાટ આવતો હોય તે ના આવે, જીભ બંધાયેલી હોવાના કારણે, અને ટંગ ટાઈ નામનું બીમારી કહેતા હોઈએ છીએ, અને તેના માટે એક નાની શસ્ત્રક્રિયા જરૂરી છે. પણ ઘણીવાર ટંગ ટાઈ ના હોય અને બાળકને તોતડું બોલવાનું અથવા તો રોકાઈ રોકાઈને બોલવાની હેબિટ હોય છે, તો તેના માટે સ્પીચ થેરાપિસ્ટ કરીને નિષ્ણાતો હોય છે, તેની અભિપ્રાય લઈ અને તેના માટે સારવાર કરવી પડતી હોય છે. જો ટંગ ટાઈ ના હોય તો શસ્ત્રક્રિયા વગર જ આ વસ્તુ સારી થઈ જતી હોય છે. જી, એ પૂછવા માંગીશ કે બાળકોમાં જે સર્જરી થાય છે તેમાં બાળકોને સર્જરી બાદ સાચવવા કે કોઈ ખાસ ધ્યાન રાખવું એવું કંઈ હોય છે કોઈ સર્જરીમાં? ના, એવું એવું બાળકો એટલા ભગવાનનું એક એટલું સુંદર ક્રિએશન છે, અને અમારી સ્પેશિયાલિટીની ખાસિયત એ હોય છે કે અમારા જે દર્દીઓ હોય છે તે તાજા જન્મેલા અને એકદમ આમ પ્રેમાળ છોકરાઓ હોય છે કે જેમની બધી સિસ્ટમ દુનિયાને દુનિયાથી અને દુનિયાના રોગચાળાથી અછૂત હોય છે. એટલે બાળકમાં જે પણ મેઇન પ્રોબ્લેમ હોય છે તે જન્મજાત ખોડખાપણોના કારણેના જ પ્રોબ્લેમ હોય છે, જે મોટાઓથી વિપરીત જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એ બધી બીમારીઓ કોઈ દિવસ બાળકોમાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે, અથવા તો કોઈ જન્મજાત ખોડના કારણે જ કોઈક બાળકમાં ડાયાબિટીસ કે એવું કશું તમે જોવા મળતું હોય છે. એટલે બાળકોની જો શસ્ત્રક્રિયા વ્યવસ્થિત જગ્યાએ સારી સર્જરી થયેલી હોય સારા સાધનોથી અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તો બાળકો જેવા દર્દી બીજા કોઈ નહીં. એ લોકો ખરાબમાં ખરાબ પ્રોબ્લેમમાંથી એટલા સરસ રીતે બહાર આવી જતા હોય છે, પણ તે બાળકની યોગ્ય કાળજી લેવી એ ખૂબ જ જરૂરી છે. તમે સારંગાંઠ જેવી સાદી ઓપરેશન જો વ્યવસ્થિત જગ્યાએ ના થાય, જો ચોખ્ખાઈના અમુક જે સ્ટેન્ડર્ડ હોય તે ફોલો ના થાય, તો તમને એ બાળક તકલીફ આપશે. અને બાળકોમાં મેઇન શું બીજી વસ્તુ કે એ લોકોમાં રિઝર્વ કેપેસિટી નથી હોતી. એટલે જો પણ કોઈ પણ વખતે ધારો કે એનેસ્થેશિયામાં કંઈ પણ પ્રોબ્લેમ થયો કે ઓપરેશન વખતે કોઈ પણ પ્રોબ્લેમ થયો અને તમારી પાસે એ પ્રોબ્લેમને પહોંચી વળવા માટે સગવડતા ના હોય, તો પછી તમે એ બાળક ખોઈ દેશો. એટલે બાળકોની સર્જરી અગત્યની એટલા માટે છે કે ભલે નાની વસ્તુ હોય પણ તે ક્યારે મોટું રૂપ ધારણ કરી લેશે એ કહેવું મુશ્કેલ હોય છે. એટલે કોઈ પણ વખતે જ્યારે પણ કોઈ પણ બાળકને તમે સર્જરી માટે લઈ જાઓ, તો એ એવી જગ્યાએ લઈ જાઓ કે ત્યાં ફક્ત બાળકોના કામ થતા હોય, અને કોઈ પણ પ્રોબ્લેમને કે કોઈ પણ કોમ્પ્લિકેશનને પહોંચી વળવા માટે ડોક્ટર અને હોસ્પિટલ બંને સુસજ્જ હોય. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માર્ગદર્શન બદલ. તો દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ તો અહીંયા જ પૂરો થાય છે. આવતીકાલે નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જન્માષ્ટમી વેકેશન દરમિયાન રાજકોટમાં યોજાશે વીટીવીનો રંગીન કાર્યક્રમ સપ્તરંગી. 22-28 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યાથી જામશે મ્યુઝિકલ નાઇટ, કોમેડી ગુજરાતી નાટક, હાસ્ય દરબાર, મોજ મસ્તી અને મનોરંજનના વીટીવીના અનોખા કાર્યક્રમ સપ્તરંગીમાં આવવાનું ચૂકશો નહીં. રુદ્ર જીએમટી પ્રેઝેન્ટ સપ્તરંગી, પાવર્ડ બાય વોકઆઉટ હોસ્પિટલ. કટા કટા હસમ બ્રહ્મમ બ્રહ્મંડી લિંપ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની. ધગત ધગત ધગજ વલ્લ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે ગતિ પ્રતિક્ષણ. We'll be right back.